વેસ્ટર્ન બ્રિજ. હવે સૌથી પહેલા પ્રશ્ન થાય બ્રિજ એટલે શું, બરાબર? તો કે રજીસ્ટરને અથવા તો કોઈ પણ એલિમેન્ટને, ઇલેક્ટ્રિકલ એલિમેન્ટને આવી કન્ડિશનમાં, એટલે કે જ્યાં બતાવી છે કન્ડિશનમાં જોડેલા હોય, બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને અથવા તો એલિમેન્ટને, ખાસ કરીને આઈધર ઇટ ઇઝ ઇન્ડક્ટર, રજિસ્ટર, કેપેસિટર, ડાયોડ, ઓકે, ઓર એનીવન, ઓકે, આવી રીતે આ કન્ડિશનમાં જોડેલા હોય તેને બ્રિજ કહેવાય, બરાબર. અને કોઈ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે બનાવેલું હશે આને, એના માટે આનું નામ રાખેલું છે વિસ્ટન બ્રિજ સર્કિટ. ઓકે, સો વિસ્ટન બ્રિજ સર્કિટની અંદર સિમ્પલી જોવા જઈએ, ઓકે, વિસ્ટન બ્રિજ સર્કિટની અંદર સિમ્પલી જોવા જઈએ તો ત્રણ ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે, જેમાં એક તો આર્મ, આર્મ એટલે શું, બરાબર, આર્મ એટલે શું એના વિશે વાત કરવાની છે. ઓકે, સો ફર્સ્ટ વન આપણે ચર્ચા કરીએ થોડી. તો વિસ્ટન બ્રિજ સર્કિટ આપણે જે દેખાય છે એમાં ચાર રેઝિસ્ટન્સ છે, R1, R2, R3 અને R4, આ ચાર રેઝિસ્ટન્સ છે. એક EMF નો સોર્સ છે, એટલે કે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે, આગળ પણ જોયું તો, ઓકે, આગળ ઉપર કોઈ EMF, બરાબર, અથવા તો સપ્લાય, એ સપ્લાયને આપણે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે જોડેલો છે, બરાબર, અહીંયા ચાર પોઈન્ટ થાય, એમાંથી બે પોઈન્ટ વચ્ચે સપ્લાય જોડેલો છે અને બીજા બે પોઈન્ટ વચ્ચે નલ ડિટેક્ટર, ઓકે, અથવા તો ડિટેક્ટર જોડેલું છે, ઓકે, અથવા તો એની કહેવાય ગેલ્વેનોમીટર જોડેલું છે. ઓકે, તો આ પૂરેપૂરી સર્કિટને અથવા તો પૂરેપૂરા કન્સ્ટ્રક્શનને આપણે બ્રિજ સર્કિટ કહી શકીએ. અને વિસ્ટર્ન નામના વૈજ્ઞાનિક એને બનાવેલું છે, ધેટ ઇઝ વાય ધ નેમ ઇઝ વિસ્ટર્ન બ્રિજ સર્કિટ. ઓકે, જેની અંદર ચાર રેઝિસ્ટન્સ અથવા ચાર આર્મ, જેને કહી શકાય આર્મ, આપણે એવો શબ્દ યુઝ કરશું, બરાબર, ચાર બાજુ, એની ચાર બાજુ એટલે ચાર આર્મ, બરાબર, ચાર આર્મ છે, એમાં આપણે રજીસ્ટર જોડેલા છે, ઇન્ડક્ટર, કેપેસિટર, રજીસ્ટર, કેપેસિટર બંને બધું જોડી શકાય, બરાબર. એ આર્મની અંદર શું છે એ ડિપેન્ડ કરે છે. ઓકે, સો R1, R2, R3, R4 અથવા તો R1, R2, R3, R3 વેરિયેબલ છે અને RX કે જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો વિસ્ટર્ન બ્રિજની મદદથી આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, અથવા બ્રિજ સર્કિટની મદદથી આપણે, બ્રિજ સર્કિટ ખાલી વાત કરીએ તો બ્રિજ સર્કિટની મદદથી આપણે જુદા જુદા એલિમેન્ટની, એટલે કે જે આપણા બેઝિક એલિમેન્ટ છે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, બરાબર, એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ. એમાંના વિસ્ટર્ન બ્રિજની મદદથી આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જેમાં જેમાં R1 અને R2, ઓકે, એને આપણે રેશિયો આર્મ કહી શકીએ. ઓકે, R1 અને R2 ને આપણે રેશિયો આર્મ કહી શકીએ. ઓકે, અને R3 ને સ્ટાન્ડર્ડ આર્મ અથવા તો વેરિયેબલ આર્મ કહી શકીએ. R3 છે વેરિયેબલ આર્મ છે, R1 અને R2 એ રેશિયો આર્મ, ઓકે, R3 એ આપણો, R3 વેરિયેબલ આર્મ છે, જ્યારે RX અથવા તો R4 આપણે એને કહીએ, ઓકે, તો એ આપણો અનનોન રેઝિસ્ટન્સ છે, જે આપણે દૂધિયા કલરથી અહીંયા દેખાય છે, બરાબર, બ્લુ જેવો લાગે છે, એ આપણો શું છે, અજાણી અવરોધ છે, જેની વેલ્યુ આપણે જોવાની છે, ફાઇન્ડ કરવાની છે. ઓકે, અને બે પોઈન્ટ વચ્ચે આપણે સપ્લાય આપેલો છે. ઓકે, તો આગળ વાત કરીએ આપણે, આ એક, એના પછીનું આપણે એક પેલું જોઈએ, બરાબર, આપણે જનરલ ડિસ્કશન કરી વિસ્ટર્ન બ્રિજ વિશે. ઓકે, હવે વિસ્ટર્ન બ્રિજ ઉપર આપણે આગળ વધીએ. ઓકે, સો ઇન ધીસ કેસ વોલ્ટેજ V આપણે આપેલો છે કંઈક કોઈ જગ્યાએ, બરાબર, બે પોઈન્ટ વચ્ચે, અને A અને B વચ્ચે ગેલ્વેનોમીટર મૂકેલું છે, અથવા તો આપણે એવું કહેવાય કે A અને B વચ્ચે ગેલ્વેનોમીટર મૂકેલું છે, તો C અને D વચ્ચે આપણે આર્મ મૂકી દીધો છે અથવા તો આપણે સપ્લાય આપેલો છે. ઓકે, સો R1, R2, R3 અને R4 અથવા તો બીજું આપણે કહી શકીએ RX અનનોન રેઝિસ્ટન્સ છે, તો જ્યારે હું સપ્લાય આપીશ ત્યારે શું થશે, કરંટનો ફ્લો થશે. તો R1 માંથી જે કરંટનો ફ્લો થાય એ I1, R2 માંથી કરંટનો ફ્લો થાય એ I2, RX માંથી કરંટનો ફ્લો થાય RX, IX અને R3 માંથી કરંટનો ફ્લો થાય I3. ક્લિયર? ઓકે, નાવ થોડા આગળ વધીએ. સો ઇન ધીસ કેસ I1 ઇઝ ઇક્વલ ટુ I3, I1 ઇઝ ઇક્વલ ટુ I3 થશે. ક્યારે? I1 ઇઝ ઇક્વલ ટુ I3 થશે, હું એવો શબ્દ કહું તો ક્યારે? જ્યારે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 હશે, બરાબર, એટલે કે
જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે, અત્યારે અનબેલેન્સ કન્ડિશન છે એટલે ચારેયમાંથી આમાંથી પણ કરંટ જાય છે, આઈજી કરંટ પણ જાય છે, ઓકે આઈજી કરંટ પણ જાય છે, ઓકે સો આઈજી કરંટ જ્યારે બેલેન્સ કન્ડિશન હશે ત્યારે શું થશે? તો કે ગેલ્વેનોમીટરમાંથી તો કરંટનો ફ્લો જ નહીં થાય. જો ગેલ્વેનોમીટરમાંથી કરંટનો ફ્લો ન થાય તો જે આર થ્રી તમારો જે છે બરાબર, અથવા તો આ આર વન છે અને આર થ્રી, આમાંથી જતો કરંટ એક જ હોય બરાબર. શું કામે? શું કામે? કારણ કે આમાંથી તો કરંટનો ફ્લો જ નથી થતો, તો જે કરંટ અહીંયા આવે છે એ જ કરંટ અહીંયા આવે છે. એવી રીતે આમાંથી તો કરંટનો ફ્લો જ નથી થતો, તો જે કરંટ અહીંયા આઈ ટુ માં આવશે પછી આમ તો જશે જ નહીં, ક્યાં જશે? આઈ આર એક્સ માં જશે. ઓકે, સો એટલા માટે લખેલું છે અહીંયા આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ થ્રી, આઈ વન એટલો જ આઈ થ્રી છે મારો અને આઈ ટુ જેટલો જ મારો આઈ એક્સ છે. ઓકે, આગળ વાત કરી. નાવ આઈ થ્રી આર થ્રી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ આર એક્સ, આવું આપણે લખી શકીએ. વોલ્ટેજનો ડ્રોપ કેવી રીતે કરંટનો આપણે સરવાળો કર્યો બરાબર, તો કરંટ બંને સેમ છે, સિરીઝ સર્કિટ થઈ ગઈ તો કરંટ સેમ છે બરાબર, તો શું થશે? વોલ્ટેજનો ડ્રોપ થશે. એ વોલ્ટેજનો ડ્રોપ આપણે જોઈએ છીએ, તો આઈ થ્રી આર થ્રી, ઓકે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એ પ્રમાણે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર પ્રમાણે શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર પ્રમાણે આઈ અને આર એટલે અહીંયા શું મળી ગયું મને? વી. તો આ બે બંને વી મારે સરખા હશે અથવા તો સરખા કરવા પડે બરાબર, તો એના માટે આર થ્રી આઈ થ્રી લીધેલું છે અને આઈ એક્સ આર એક્સ એ બંનેને આપણે સરખાવ્યા. સેમ એઝ આઈ ટુ આર ટુ અને આર વન આઈ વન આ બંનેને આપણે સરખાવ્યા. ઓકે, આઈ થ્રી આર થ્રી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ આર એક્સ આ બંનેને સરખાવ્યા. ઓકે, એટલે કે જે નીચેનો ભાગ છે બ્રિજનો એ બંને રેઝિસ્ટરને સરખાવ્યા અથવા તો વોલ્ટેજને સરખાવ્યા. ઓકે, વી થ્રી અને આપણે આર વી એક્સ કહી શકાય આને. ઓકે, એવી રીતે કહી શકાય આપણે વોલ્ટેજ. આ હકીકત આઈ વન આર વન આર ટુ આર થ્રી આ જે બધા છે ને એ બધા વોલ્ટેજ જ છે. ઓકે, આઈ થ્રી આર થ્રી એ પણ એક વોલ્ટેજ જ છે, આ પૂરું કોમ્બિનેશન કરીએ એટલે આઈ એક્સ આર એક્સ એ પણ વોલ્ટેજ જ છે, પણ અનનોન વોલ્ટેજ કહી શકાય એને. એવી રીતે આ રેશિયો આમના વોલ્ટેજ જે છે શું છે? તો કે આઈ વન આર વન એટલે વી વન જ થયું, એવી રીતે આઈ ટુ આર ટુ એટલે વી ટુ જ થયું. ઓકે, સો આ ચારે ચાર ને આપણે સરખાવી દીધા, આ નીચેના બે ને સરખાવ્યા સામસામે, ઉપરના બે ને સરખાવ્યા બરાબર, એટલે આઈ વન આર વન, ઓકે આઈ વન આર વન અને અહીંયા આઈ ટુ આર ટુ જે અહીંયા દેખાય છે. હવે આર થ્રી છે એને આપણે એમ નેમ રાખીએ, પણ આઈ થ્રી ની જગ્યાએ આપણે આઈ વન મૂકી શકીએ, કારણ કે આપણે ખબર છે આઈ થ્રી ઇઝ ઇક્વલ ટુ આપણે આઈ વન મૂકી શકીએ. તો અહીં શું કર્યું? ઉપરના જે મારી પાસે ઇક્વેશન હતું આઈ થ્રી આર થ્રી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ આર એક્સ વાળું, એમાં આઈ થ્રી ની વેલ્યુ શું છે? આઈ વન જેટલી છે, તો આઈ થ્રી ની જગ્યાએ મેં શું લખ્યું? આઈ વન લખ્યું અને આઈ એક્સ ની જગ્યાએ મેં આઈ ટુ લખ્યું, આઈ ટુ આવી ગયું. ઓકે, સો અથવા તો હવે આગળ વાત કરીએ, હવે શું છે મારી પાસે? તો કે આઈ વન આર વન તો ઓલરેડી છે જ, એવી રીતે આઈ ટુ આર ટુ તો ઓલરેડી છે જ, તો હું શું કરું? આ બંનેનું મેં શું કર્યું? આ બંનેને હવે આને બંનેને છેદમાં મૂકી દે તો શું નીકળી જાય? આઈ વન આઈ વન કેન્સલ થઈ જાય, અહીંયા આર વન જ વધે, આર થ્રી જ વધે, નીચે આર વન વધે, આર એક્સ વધે, આર ટુ વધે. આ બેની વચ્ચે મેં શું કરી દીધું? બંનેને મેં અંશછેદમાં કરી નાખી, એટલે આઈ વન આર થ્રી એ અહીંયા હતું, અહીંયા એમાંથી અહીંયા આઈ વન કેન્સલ થઈ ગયું, નીચે પણ અહીંયા આઈ વન હતું તો આઈ વન કેન્સલ થઈ ગયું. એવી રીતે અહીંયા હું આ પૂરેપૂરું બંને મૂકું, અહીંયા આગળ આઈ વન, નીચે આઈ વન મૂકેલો હોય આર એક્સ ની બાજુમાં આઈ વન, સોરી આઈ ટુ, અને આર એક્સ ની બાજુમાં આઈ ટુ અને આર ટુ ની બાજુમાં આઈ ટુ, તો આ બંને આઈ ટુ આઈ ટુ કેન્સલ થઈ ગઈ, તો મારી પાસે વધે એટલું, એમાંથી મારે આર એક્સ જોઈએ છે. તો આર એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગઈ? આર ટુ અપોન આર વન ઇન્ટુ આર થ્રી, અથવા તો આર ટુ આર થ્રી અપોન આર વન. તો આ મને પૂરેપૂરો આર એક્સ મળી જાય, આર એક્સ ની વેલ્યુ મને મળી જાય. તો જ્યારે જ્યારે આર એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, બીજા શબ્દોમાં કહીએ તો આર એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, તો આર ટુ અપોન આર વન છેદમાં આર થ્રી થી વેલ્યુ આપણે મળી જાય. ઓકે, સો ધીસ ઇઝ નથિંગ બટ ધ બ્રિજ સર્કિટ. ઓકે, ઓર વી કેન સે દેટ ઇટ ઇઝ નથિંગ બટ ધ વિસ્ટન બ્રિજ સર્કિટ. ઓકે, ઇન ધીસ કેસ સમ એરર્સ આર પ્રોડ્યુસ ઇન ધ વિસ્ટન બ્રિજ. ઓકે, વિસ્ટન બ્રિજ ની અંદર કંઈક એરર પ્રોડ્યુસ થાય, શું છે જોઈ લઈએ આપણે. ઓકે, પ્રિસાઇઝ રેઝિસ્ટન્સ, ફર્સ્ટ વન ઇઝ પ્રિસાઇઝ
રેઝિસ્ટન્સ. ઓકે, તો વિસ્ટન બ્રિજની માટે જો વાત કરવામાં આવે ને, તો ઉચ્ચ ચોકસાઈ વાળો એટલે કે હાઈ ક્વોલિટીનો રેઝિસ્ટન્સ, જેનું ટોલરન્સ 1% અથવા એના કરતાં પણ ઓછું એની જરૂર પડે, બરાબર. નહીતર તો શું થાય, તો કે રેઝિસ્ટન્સ પોતે જ કરંટ કંઈક ગેઇન કરી લે, બરાબર, તો મને એકચ્યુઅલ આઉટપુટ મળે નહીં. ઓકે, એટલે 1% એટલે સૌથી ઓછો ટોલરન્સ હોય ને એવું, અથવા એનાથી ઓછું હોય ને એવો રેઝિસ્ટન્સ મારે જરૂર પડે, બરાબર, તો થઈ શકે. સેન્સિટિવિટી લોજ, ગેલ્વેનોમીટરની ઓછી સેન્સિટિવિટી, ઓકે, એની જો ઓછી સેન્સિટિવિટી, ઓછી સેન્સિટિવિટી હોય ને તો એના કારણે આપણા જે એરર છે, બરાબર, આપણું જે મેઝરમેન્ટ છે અથવા તો મારું જે રેઝિસ્ટન્સનું રીડિંગ છે એમાં એરર આવવાની શક્યતાઓ રહી શકે અથવા થઈ શકે. ઓકે, ધેન હીટિંગ ઇફેક્ટ. ઓકે, હવે આઈ મારી પાસે રેઝિસ્ટન્સ છે, બરાબર, મારી પાસે રેઝિસ્ટન્સ છે, ઓકે, અને એની અંદરથી કરંટનો ફ્લો થાય છે એટલે શું થયું, આઈ સ્ક્વેર આર થયું, બરાબર. સો આઈ સ્ક્વેર આરના લીધે અથવા તો આઈ સ્ક્વેર આર ટીના લીધે મને હીટિંગ પ્રોડ્યુસ થઈ શકે છે, અને એના કારણે પણ મારા રીડિંગમાં ફેરફાર થઈ શકે. થર્મલી અમે જ્યારે ગેલ્વેનોમીટરમાં અલગ અલગ ધાતુ આપણી પાસે હોય, બરાબર, એકબીજાને ટચ કરે ને અથવા એના કોઈ કનેક્શનમાં આવે ત્યારે થર્મલ ઈએમએફ ઉત્પન્ન થાય છે. ઓકે, અને થર્મલ ઈએમએફના કારણે આપણે ઓછી જો કિંમતનો રેઝિસ્ટન્સ હોય તો મારે આઉટપુટ લેવા ભાર લાગે છે, એટલે કે મારું રીડિંગ છે ને પ્રોપર આવે નહીં. ઓકે, એન્ડ ધેન લાસ્ટ વન, લીડ રેઝિસ્ટન્સ એન્ડ ધ કનેક્ટ, સોરી, કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, લીડ રેઝિસ્ટન્સ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, બરાબર, ને લીધે શું થઈ શકે, ઓછી કિંમતના અવરોધ હોય ને તો એને માપવામાં આપણે એરર આવી શકે, બરાબર. પણ આ એરરને આપણે આગળનું બ્રિજ જોશું એનાથી આપણે દૂર કરી શકશું, જે કેલ્વિન્સ ડબલ બ્રિજ છે. ઓકે, જ્યારે આપણે આગળ જોશું ત્યારે આપણે ખબર પડશે. સો ધીસ ઇઝ હોલ ધી થિંગ્સ ઇઝ નથિંગ બટ ધ વિસ્ટન બ્રિજ સર્કિટ. આ એરરને જો આપણે થોડી નિગ્લેક્ટ કરીએ અથવા તો ચેન્જ કરીએ તો શું થાય, બરાબર, અથવા તો એને આપણે ઓછી રિડ્યુસ કરી શકીએ, તો આપણે વિસ્ટર્ન બ્રિજ સર્કિટની મદદથી RX અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ બાકીના 3 રેઝિસ્ટન્સ પરથી મળી શકે. સો ધીસ ઇઝ ઓલ ધી થિંગ્સ ઇઝ નથિંગ બટ ધ વિસ્ટર્ન બ્રિજ સર્કિટ. ધીસ ઇઝ અ સિમ્પલ ડાયાગ્રામ ઓફ વિસ્ટર્ન બ્રિજ સર્કિટ. ઓકે, ઇક્વેશન ઓફ વિસ્ટર્ન બ્રિજ સર્કિટ. ઓકે, એન્ડ ધેન એરર્સ ઓફ વિસ્ટર્ન બ્રિજ સર્કિટ. ઓકે, અને લાસ્ટ વન, વિસ્ટર્ન બ્રિજ સર્કિટનું ઇક્વેશન જે લાસ્ટમાં બને છે આપણે ઇક્વેશન એ. તો આ પૂરેપૂરું હતું આપણું શું છે, વિસ્ટર્ન બ્રિજ સર્કિટ.